ભરૂચ જિલ્લા કલેક્ટર રવિ અરોરાએ પોતાની પુત્રીને મિઝલ્સ રૂબેલાની રસી મુકાવી લોકોમાં રહેલ ગેરસમજ દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. ભરૂચની આનંદ નિકેતન શાળા ખાતે જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરા પોતાની પુત્રીને રૂબેલા અને ઓરીની રસીકરણ અંતર્ગત રસી મુકાવવા માટે પહોંચ્યા હતા. રસી મુકાવ્યા બાદ તેઓએ આ રસીની આડઅસર થતી નથી અને અફવાથી દૂર રહી પોતાના બાળકોના સારા સ્વાસ્થ્ય માટે રસી મુકાવવા આમ જનતાને સંદેશો પણ આપ્યો હતો. તેઓએ એમ પણ જણાવ્યું હતું કે જિલ્લામાં 9 માસથી 15 વર્ષના આશરે 3,92,000 બાળકોને રસીકરણ હેઠળ આવરી લેવામાં આવનાર છે. તેમાંથી 1,48,000થી વધુ બાળકોને રસી મૂકવામાં આવી છે અને આગામી નિયત કરેલ દિવસોમાં રસીકરણ ઝુંબેશ પૂર્ણ કરવામાં આવશે. આજ રોજ આનંદ નિકેતન સ્કૂલની અંદર ઓરી અને રૂબેલાની રસીનો કાર્યક્રમ હતો. તે ખૂબ જ સરસ અને વ્યવસ્થિત રીતે થયો છે અને કોઈ ટેન્શનની વાત નથી અને જે ગેરમાન્યતાઓ છે એનાથી તમારે દૂર રહેવા માટે હું અપીલ કરું છું. ભરૂચ જિલ્લામાં 16 જુલાઈથી મિઝલ્સ રૂબેલાના જે કેમ્પેન શરૂ થયા છે, અમારા ટોટલ 9 માસથી 15 વર્ષના જે દીકરા દીકરીઓની સંખ્યા જિલ્લામાં અનુમાનિત છે 3,92,000 છે. આ પૈકી ગઈકાલે સાંજ સુધી 1,48,000 દીકરા દીકરીને આ રસીકરણ જે ઇન્જેક્શન રૂપમાં છે થઈ ગયા છે અને બાકી ઝુંબીશ રૂપે અમે ઓગસ્ટમાં પૂરો કરવાનો છે. 22 ઓગસ્ટ આજે હું મારા દીકરીને પણ લઈને લાવ્યા અને સોશિયલ મીડિયામાં એની બીજી જગ્યા જે અફવાઓ ચાલે છે કે આ મિઝલ્સ રૂબેલાના ઇન્જેક્શનથી ટીકાથી કોઈ સાઈડ ઇફેક્ટ થાય છે, પ્રોબ્લેમ થાય છે, બિલકુલ ખોટી છે. પ્રોબ્લેમ થાય તો કલેક્ટર એના દીકરીને તો ના અપાવે. તો આપના મારફતથી ફરીથી અમે ભરૂચ, અંકલેશ્વર, આમોદ ને અમુક અમુક સ્કૂલોમાં અને બાલીઓમાં જે ગેરભ્રમ છે કે એનાથી કોઈ નુકસાન થશે, બિલકુલ ખોટી છે. આ પાવ બધા મળીને જોડાવીએ અને ભારતને મિઝલ્સ રૂબેલા મુક્ત બનાવવામાં સહકાર કરીએ.